नमस्कार, તમે જોઈ રહ્યા છો અબ તક ન્યૂઝ. સૌ પ્રથમ નજર કરીએ હેડલાઇન પર. કોરોનાની રસી ફાઇઝરે આડ અસર ઉભી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો કર્યો શિલાન્યાસ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસી ભવનની શોધ. ડાયાબિટીસની દવા હવે 30-40% સસ્તી થશે. નમસ્કાર, હું છું યોગી દવે. સમાચાર જોઈએ વિગતવાર. કોરોના મહામારીને નાથતી સચોટ રસીની શોધ માટે સંશોધનકર્તાઓ તેમજ વિશ્વભરના દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો ઊંધે માથે થયા છે. રસીની રસાખેંચ વધુને વધુ ઘાટી બનતી જાય છે. 100% વિશ્વસનીયતાનો અભાવ, ડિસ્ટ્રીબ્યુશન, કોલ્ડ ચેઇન, રસીની કિંમતો વગેરે જેવા પડકારરૂપ પ્રશ્નો પર જામેલી આ રસાખેંચમાં ઉત્પાદક કંપનીઓ અને સરકારોની સુબુદ્ધિ ચૂકાણી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રસી બનાવતી કંપનીઓ પોતાની વેક્સિનને ઝડપ મંજૂરી મળે તે માટે તો વિશ્વભરના દેશોની સરકાર પોતાના નાગરિકોને ઝડપી રસી મળે અને કોરોનાની આ મહામારીમાંથી મુક્ત થઈને રાજકીય યશ મેળવી શકે તે માટે પ્રયાસો કરી રહી છે. પરંતુ આ રસાખેંચમાં નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે, જે વિશે વધુ માહિતી આપવા જોડાયા છે અમારા સંવાદદાતા જીજ્ઞા ગઢવી. જી જીજ્ઞા જી, વાત કરવામાં આવે તો કોરોનાનો કહેર અત્યારના જ્યારે અત્ર તત્રને સર્વત્ર વ્યાપ્યો છે ત્યારે ખાસ અત્યારના સૌ કોઈ વેક્સિનની શોધમાં છે, ત્યારે સવિશેષ અત્યારના રસીની રસાખેંચ જેવો માહોલ જામ્યો છે. ત્યારે ખાસ કરીને છેલ્લી 24 કલાકની જ ઘટના સામે આવી છે. બ્રિટન દ્વારા ફાઇઝર નામની રસી શોધવામાં આવી હતી અને તેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ 24 કલાકમાં જ તેની આડઅસરો સામે આવી હતી અને 24 કલાકમાં જ 2 વ્યક્તિઓ બીમાર પડ્યા હતા. ખાસ આડઅસરોની વાત કરવામાં આવે તો નબળાઈ થઈ જવી, શરીર દુખવું ઉપરાંત અનેક ગંભીર અસરો પણ આ રસીના કારણે થયેલી છે. ત્યારે ખાસ બ્રિટન જ્યારે નિષ્ફળ નીવડ્યું છે ત્યારે ખાસ અત્યારના ભારત માટે એક સુવર્ણ તકનું સર્જન થયું છે. કહેવાય છે કે તકના તેડા ન હોય, ત્યારે ભારતને જ્યારે આ તક મળી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભારત આ તકનો કઈ રીતે ઉપયોગ કરે છે અને હવે આગામી દિવસોમાં કઈ રીતે રસીનો ઉપયોગ થઈ શકશે. જી, દેશના ઇતિહાસ માટે આજે મહત્વનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. નવા સંસદ ભવનમાં દરેક આધુનિક સેવાઓ રાખવામાં આવશે. આ ભવન 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. નવા ભવનમાં લોકસભાના સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભાના સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવશે. પાર્લામેન્ટરી હોલમાં કુલ 1224 સભ્ય એક સાથે બેસી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ શિલાન્યાસમાં સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી, જેમાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા અને તેમણે પ્રાર્થના કરી હતી. ભારત કે સંસદ ભવન કે નિર્માણ કા શુભારંભ હમારી લોકતાંત્રિક પરંપરાઓ કે સબસે અહેમ પડાવ મે સે એક હૈ. હમ ભારત કે લોગ મિલકર અપની સંસદ કે ઇસ નયે ભવન કો બનાયેંગે. ઓર સાથીઓ, ઇસસે સુંદર ક્યા હોગા, ઇસસે પવિત્ર ક્યા હોગા, જબ ભારત અપની આઝાદી કે 75 વર્ષ કા પર્વ મનાએ તો ઉસ પર્વ કી સાક્ષાત પ્રેરણા હમારી સંસદ કી નઈ ઇમારત બને. આજ 130 કરોડ સે જ્યાદા ભારતીયો કે લીએ બડે સૌભાગ્ય કા દિન હૈ, ગર્વ કા દિન હૈ, જબ હમ ઇસ ઐતિહાસિક પલ કે સાક્ષી બન રહે હૈ. સાથીઓ, નયે સંસદ ભવન કા નિર્માણ નૂતન ઓર પુરાતન કે સહ અસ્તિત્વ કા ઉદાહરણ હૈ. ये समय और जरूरतों के अनुरूप खुद में परिवर्तन लाने का प्रयास है. मैं अपने जीवन में वो क्षण कभी नहीं भूल सकता जब 2014 में पहली बार एक सांसद के तौर पर
मुझे संसद भवन में आने का अवसर मिला था। तब लोकतंत्र के इस मंदिर में कदम रखने से पहले मैंने सिर झुकाकर माथा टेक कर लोकतंत्र के इस मंदिर को नमन किया था। हमारे वर्तमान संसद भवन ने आजादी के आंदोलन और फिर स्वतंत्र भारत को गढ़ने में अपनी अहम भूमिका निभाई है। आजाद भारत की पहली सरकार का गठन भी यही हुआ और पहली संसद भी यही बैठी। इसी संसद भवन में हमारे संविधान की रचना हुई, हमारे लोकतंत्र की पुनर्स्थापना हुई। बाबा साहब आंबेडकर और अन्य वरिष्ठों ने सेंट्रल हॉल में गहन मंथन के बाद हमें अपना संविधान दिया। संसद की मौजूदा इमारत स्वतंत्र भारत के हर उतार चढ़ाव, हमारी हर चुनौतियां, हमारे समाधान, हमारी आशाओं आकांक्षाओं, हमारी सफलता का प्रतीक रही है। इस भवन में बना प्रत्येक कानून, इन कानूनों के निर्माण के दौरान संसद भवन में कही गहरी अनेक गहरी बातें, ये सब हमारे लोकतंत्र की धरोहर है। लेकिन साथियों, संसद के शक्तिशाली इतिहास के साथ ही यथार्थ को भी स्वीकारना उतना ही आवश्यक है। ये इमारत अब करीब करीब 100 साल की हो रही है। बीते दशकों में इसे तत्कालीन जरूरतों को देखते हुए निरंतर अपग्रेड किया गया। सौराष्ट्र यूनिवर्सिटी ना विद्यार्थी फार्मसी डिपार्टमेंट ना हेड डॉक्टर मिहिर रावल ना मार्गदर्शन द्वारा डायाबिटीस माटेनी दवा बनावी छे। जे माटेनी पेटेंट ने मंजूरी मळता दवा बनावा माटेनी जे प्रोडक्शन प्रोसेस छे ते 70% घटी जशे, तेमां दवानी किंमत मां पण 30% घटाडो थशे। सौराष्ट्र यूनिवर्सिटी ना विद्यार्थी फार्मसी डिपार्टमेंट ना हेड डॉक्टर मिहिर रावल ना मार्गदर्शन द्वारा डायाबिटीस माटेनी दवा बनावी छे। જે માટેની પેટન્ટને મંજૂરી મળતા દવા બનાવવા માટેની જે પ્રોડક્શન પ્રોસેસ છે તે 70% ઘટી જશે, તેમજ દવાની કિંમતમાં પણ 30%નો ઘટાડો થશે। વર્ષ 2019ના સ્વાસ્થ્ય મંત્રાલયના રેકોર્ડ પ્રમાણે દુનિયાભરમાં ડાયાબિટીસના દર્દીઓ આશરે 77 મિલિયન સાથે ભારત બીજા નંબરે છે, જ્યારે કે 116 મિલિયન દર્દીઓ સાથે ચીન પ્રથમ નંબર પર છે। ત્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું વેચાણ કરનાર ફાર્મા કંપનીઓ અબજો રૂપિયાની દવા બનાવી બજારમાં મૂકે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નૈમિષ વ્યાસે ફાર્મસી ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર મિહિલ રાવલના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસ માટેની દવા બનાવી છે, જે દવા હાલ પેટન્ટ માટેની મંજૂરી અર્થે મોકલવામાં આવી છે। અત્યાર સુધી જે ડાયાબિટીસ માટેની દવા ફાર્મા કંપનીઓ માટે 8-10 પ્રોસેસ સ્ટેપ અનુસરતા હોય છે, તે દવા સંશોધન અંતર્ગત 3 સ્ટેપમાં પૂર્ણ કરી છે। ત્યારે જો આ દવાની પેટન્ટને મંજૂરી મળશે તો દવા માટેના પ્રોસેસ સ્ટેપ ઘટતા પ્રોડક્શન ખર્ચ પણ ઘટશે, જેના કારણે દવાની કિંમતમાં પણ ઘટાડો થશે। ડાયાબિટીસમાં મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ એ ખૂબ જ પ્રચલિત દવા છે અને કોઈ પણ ડાયાબિટીસના દર્દી માટે પ્રાઇમરી લેવલેથી લઈ અને હાઈ ડાયાબિટીસ હોય એવા લોકો માટે પણ મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડનો ખૂબ જ બહોળો ઉપયોગ થાય છે। પરંતુ આ મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડનું પ્રોસેસિંગ કરવું એ ડિફિકલ્ટ છે, કારણ કે આ મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ છે એ અમારી ફાર્મસીની ભાષામાં કહીએ તો ઇલાસ્ટિક મટીરિયલ છે, અને જેથી કરીને એને ટેબ્લેટમાં કન્વર્ટ કરી ત્યારે એને કમ્પ્રેસ કરવામાં આવે છે।
એ કમ્પ્રેસ કરી અને જ્યારે એ ટેબ્લેટમાં કન્વર્ટ થાય છે પછી તરત જ એ ટેબ્લેટ બ્રેક થઈ જાય છે. તો કોઈ પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે જ્યારે કોઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ છે એને ટેબ્લેટના ફોર્મમાં સારી રીતે જો કમ્પ્રેસ ના કરી શકાય તો એ ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે એક હેડેક હોય છે અને એના માટે એને ઘણા બધા પ્રોસેસિંગ સ્ટેપ કરવા પડતા હોય છે. મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ ઉપર પણ એવું છે કે એને ટેબ્લેટમાં કન્વર્ટ કરવા માટે લગભગ 8-10 જેટલા પ્રોસેસિંગ સ્ટેપ કરવા પડતા હોય છે અને જે ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે આમ જોઈએ તો ખર્ચાળ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એમાં વધારે લેબરની જરૂર છે, એટલી સ્પેશિયાલિટી અને વધારે વ્યક્તિઓને રાખવા પડે. અમે અહીંયા જે રિસર્ચ વર્ક કર્યું છે એને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડને એક બીડમાં કન્વર્ટ કરી નાખી છે, એટલે કે એક જોઈએ તો એને અલગ પ્રકારના એક ગ્રાન્યુલમાં કન્વર્ટ કરી છે જેથી કરીને 2-3 સ્ટેપની અંદર જ આ મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડને કોઈ પણ ટેબ્લેટમાં તમે કન્વર્ટ કરી શકો. આનાથી થાય એવું કે ફાર્મા ઇન્ડસ્ટ્રીનો સમય બચશે, પ્રોસેસ છે એ વધારે ઇકોનોમિક થશે અને ઓછા લેબરથી આ પ્રક્રિયાને ઝડપી પૂરી કરી શકાશે. આનો ફાયદો એ થાય કે ફાર્મા ઇન્ડસ્ટ્રી જો આ પ્રોસિજરને હાયર સ્કેલ ઉપર લઈ જાય, પ્રોડક્શન સ્કેલ ઉપર, તો ફાર્મા ઇન્ડસ્ટ્રીને ખર્ચમાં પણ ખૂબ રાહત થાય, લગભગ 30-40% જેટલો ખર્ચ ઓછો થાય. જો આ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઓછી થશે તો અલ્ટિમેટલી પેશન્ટને પણ આ દવા છે એ એટલા ઓછા ભાવે મળી શકશે. તો આ છે અમારો એક્સપેરિમેન્ટ જે અમે અત્યારે પેટન્ટ કરાવી છે. ફાર્મા સેક્ટરમાં મુખ્યત્વે બે પ્રકારની પેટન્ટ લેવામાં આવતી હોય છે, જેમાં એક હોય છે પ્રોસેસ પેટન્ટ અને બીજી હોય છે પ્રોડક્ટ પેટન્ટ. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી દ્વારા જે ડાયાબિટીસની દવા માટે જે પેટન્ટ મંજૂરી અર્થે મૂકવામાં આવી છે તે પેટન્ટ પ્રોસેસ પેટન્ટનો ભાગ છે. અમે લગભગ છેલ્લા 1-1.5 વર્ષ જેવું આ પ્રોસેસ અમારી ચાલી અને આ પ્રક્રિયાને અંતે અમને સફળતા મળી અને અમે પેટન્ટ કરાવી. હવે જ્યારે ફાર્મા ઇન્ડસ્ટ્રીને પણ અમે આહવાન કરવા માગીએ છીએ કે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એ આ લેબોરેટરી બેચ સ્કેલને હાયર સ્કેલ સુધી લઈ જાય અને ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એ આ પ્રોસેસની અંદર આગળ વધે તો સારી રીતે આ ટેબ્લેટને બનાવી શકાય અને પેશન્ટ સુધી પણ એને પહોંચાડી શકાય. અને જ્યારે આ પ્રકારની પ્રોસેસથી મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડની ટેબ્લેટ માર્કેટમાં બહાર પડશે તો ડેફિનેટલી એના ભાવ સસ્તા થશે અત્યારે મળે છે એના કરતાં અને જેથી પેશન્ટને પણ રાહત થશે. આગામી સમયમાં એ જોવું અતિ મહત્વનું બની રહેશે કે વિદ્યાર્થી નૈમિષ વ્યાસ તેમજ ડોક્ટર મિહિર નાવર દ્વારા જે પ્રોસેસ પેટન્ટ મંજૂરી અર્થે મૂકવામાં આવી છે તેને મંજૂરી મળે છે કે કેમ, તેમજ પેટન્ટ મંજૂરી મળ્યા બાદ ફાર્મા કંપનીઓ તે પેટન્ટને અપનાવે છે કે કેમ, અને સૌથી મહત્વની વાત એ કે આ પ્રોસેસથી ડાયાબિટીસની દવાની કિંમત ભવિષ્યમાં ઘટશે કે કેમ. કૃષિ બિલને લઈને ખેડૂતોએ જે આંદોલન કર્યું છે તે હવે ખેડૂતોના હાથમાંથી છૂટી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. આ આંદોલનમાં જાણે દેશદ્રોહીઓ રોટલા શેકવા આવ્યા હોય તેવો ઘાટ કળાયો છે. ખેત બિલ પાછું ખેંચવું સરકારના હાથમાં ન હોવા છતાં સરકાર સાત વેંત નમી રહી છે, સામે ખેડૂતો પોતાના સ્થાને અકળ રહ્યા છે. પરિણામે આ આંદોલન ખતરનાક વળાંક લે તેવા ભણકારા વાગી રહ્યા છે. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ સરકારનો સંશોધન પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ સાથે જ કહ્યું હતું કે કાયદા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. દિલ્હીની સિંધુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ મહાપંચાયત કરીને 3 કાયદા રદ કરવા માટે આંદોલન વધુ ઉગ્ર કરવાની પણ જાહેરાત કરી છે. ખેડૂતોએ પ્રસ્તાવ ફગાવી દીધા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે બેઠક યોજી હતી. બેઠકમાં ત્રણેય મંત્રીઓએ ખેડૂતોને મનાવવાની રણનીતિ પર મંથન કર્યું. અત્યારે એવું પણ માનવામાં આવે છે કે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સરકાર એકવાર ફરીથી વાતચીત માટે બોલાવી શકે છે.
રાજકોટમાં આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને આદેશ કરીને ફાયર સેફટી મુદ્દે કડક થવારી તેમજ સ્ટાફની જરૂરિયાત મુજબ ભરતી કરવાના આદેશ આપતા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફનો વધારો કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં 9 ફાયર ઓફિસરોની આગામી દિવસમાં નિમણૂક કરવામાં આવશે, જેમાં પ્રથમ વખત મહિલા ફાયર સ્ટેશન ઓફિસર તરીકે મહિલાની ભરતી કરવામાં આવશે, જે અંગે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આપી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ ફાયર વિભાગની જે મંજૂર જગ્યાઓ છે આ જગ્યા પૂરી ભરે એના માટે ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. થોડા સમય પહેલાં આપણા દ્વારા ચીફ ફાયર ઓફિસરની પણ ભરતી કરવામાં આવી. એ પહેલાં ડેપ્યુટી ચીફ ઓફિસર CFOના ચાર્જમાં હતા અને આ CFOની ભરતીથી પણ અમને બહુ ફાયદો થયો છે, કારણ કે અમને એક વિભાગના વડા મળ્યા છે. એના સિવાય જેટલા પણ અમારા ફાયર સ્ટેશન ઓફિસર્સ છે આ લોકોની અત્યારે ભરતી કરવામાં આવી રહી છે, જેના માટે જાહેરાત આપવામાં આવી છે. 15 લીડિંગ ફાયરમેન આપણે આંતરિક ભરતીથી ભર્યા છે. આવી રીતે ફાયરમેન ભરવામાં આવશે અને છેલ્લે જે પણ આપણે જગ્યા ઓછી પડશે પછી એની પણ જાહેરાત આપી દેવામાં આવી જશે. તો અત્યારે અમારે એક મોટી ઝુંબેશ ઉપાડીને ફાયરની જેટલી પણ જગ્યાઓ ખાલી છે આ ઝડપથી ઝડપ આપણે ભરીએ એના માટે અમે કટિબદ્ધ છીએ અને મહેનત કરી રહ્યા છીએ. રોસ્ટર મુજબ એક જગ્યા જે છે ફાયર સ્ટેશન ઓફિસરની આ મહિલા માટે અનામત છે, જેના માટે આપણે જે જાહેરાત આપી છે એનો ઉલ્લેખ કર્યું છે. વી આર લુકિંગ ફોરવર્ડ, અમે ઈચ્છીએ છીએ કે કોઈક મહિલા ફાયર ઓફિસર અમને મળશે, જેનાથી એક સમાજમાં પણ એક આપણે સારો મેસેજ આપવા ઈચ્છીએ છીએ, સ્ત્રી સશક્તિકરણ માટે એક સારો મેસેજ આપી ઈચ્છીએ છીએ અને એનાથી અમારી કોર્પોરેશનમાં પણ ડાયવર્સિટી વધશે, જેના માટે વી આર લુકિંગ ફોરવર્ડ કે અમને કોઈ એક યોગ્ય મહિલા ઓફિસર પણ મળે. આજના આધુનિક યુગમાં ડિજિટલી સેવાઓનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. ઘેર બેઠા જ બેન્કિંગ, પોસ્ટલ, હોસ્પિટાલિટી જેવી રોજબરોજની સુવિધાઓ સરળતાથી મળી રહે છે, ત્યારે હવે ડિજિટલ ઇન્ડિયા તરફ સરકારે વધુ એક પગલું ભર્યું છે. ડિજિટલ સેવાઓને વધુ વેગ મળે અને રૂપિયાની તરલતા વધે તે માટે સરકારે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે RTGS સેવા 24 કલાક ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કર્યો છે, જે આગામી 14 ડિસેમ્બરથી અમલમાં આવશે. સરકારના આ નિર્ણયથી રૂપિયાની હેરફેર વધુ ઝડપી બનશે, તો કોરોના કાળના આ કપરા સમયમાં બજારમાં તરલતા પણ વધશે, કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધુ મેગ મળશે, તો બેન્કિંગ વ્યવહારોનો માર્ગ પણ વધુ મોકળો બનશે. ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન અમેરિકન ડોલરનું કદ આપવાની દિશામાં એક પછી એક પગલાઓ લેવાઈ રહ્યા છે. દેશના અર્થતંત્રને કર માળખાની સાથે સાથે બેન્કિંગ ક્ષેત્રને વિશ્વ સમોવડું બનાવવાની દિશામાં લેવાયેલા એક મહત્વના નિર્ણયમાં અત્યારે દેશમાં બેન્કોમાં કામકાજના દિવસો દરમિયાન RTGS ચેનલની સુવિધાઓ આપવામાં આવી છે. બેન્કના રજાના દિવસો ગણાતા મહિનાના બીજા અને ચોથા શનિવારે અને રવિવારે RTGS બંધ રહે છે. હવે 14 ડિસેમ્બરથી RTGS રાઉન્ડ ધ ક્લોક સેવા બની જશે. જૂનાગઢ LCB એ બાતમીના આધારે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડી હતી. ગેંગે 14 ગુનાઓની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે 2 આરોપીને 3 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. अंतर राज्य में चोरी करने वाले 2 आदमी को जूनागढ़ पुलिस ने पकड़ा था. लगभग 14 गुना का डिटेक्शन आ रहा है, इसमें से 4 गुना जो है गुजरात के है, 2 गुना जो है मध्य प्रदेश का है, राजस्थान का है और बाकी जो गुना मध्य प्रदेश स्टेट का है. इस टीम को हमने सी डिवीजन पुलिस स्टेशन विस्तार से पकड़ा था. काफ़ी टाइम से LCB टीम इनके पीछे है, वॉच में रखा था और टेक्निकल इंटेलिजेंस के आधार पे खासकर CCTV फुटेज और टावर डम्स यूज़ करके हमने इस टीम को पकड़ा था. हमारा जिला का 2 गुना इसमें डिटेक्शन हो रहे, एक मानवदार की गुना है और एक वंथली की गुना है. इसके अलावा अमरेली का 1 गुना है और राजकोट रूरल की 1 गुना है. आज तक हमारा रिकवरी तो अभी 3 लाख की हुई. अपने जिले का चोरी है तो 1 लाख का मानवदार का है और मंथली का 30,000 के आसपास है, और जो राजकोट का है वो 2 लाख के ऊपर का है और यहाँ पे अमरेली का भी 20,000 के आसपास है. इनका MO जनरली ऐसा है कि बैंक्स के आसपास वॉच में रहते हैं, जब भी आदमी बैंक से कोई थैला लेकर निकलते हैं उसके पीछे करते हैं और उसका नज़र चुका के पैसा लेके भाग जाते हैं. रामेश्वर और नकुल सिसोदिया दोनों. कितना माल बरामद किया है इन लोगों के पास?
अभी 3 लाख रिकवरी हुआ है और एक स्विफ्ट गाड़ी रिकवरी हुआ, 2 मोबाइल फोन रिकवरी हुआ, दोनों मध्य प्रदेश राजगढ़ जिले के हैं। अभी उसका इन्वेस्टिगेशन चालू है और कोई आदमी आएंगे तो आपको बताऊंगा। इसमें लूट का, इनका एमओ लूट का नहीं है, जनरली चोरी का ही है। अभी तक ऐसा कुछ सामने नहीं आया कोई लूट में इन्वॉल्व है या कोई बड़े गुने में इन्वॉल्व है ऐसा। बट अच्छा एमओ जैसे मैंने बताया था, बैंक के आसपास वॉच में रखते हैं, जब मध्य प्रदेश से कोई गाड़ी बाड़े पे लेके आ जाते उस प्लेस पे एक दो दिन रुकते। गत वर्षे नवम्बर मास में बे सिंहोए राजकोट तालुका अने चोटीला तालुका में सतत 2 महीना सुधी धामा राख्या था। दरमियान नवा रहेठाणनी शोध में गीरना जंगल माथी आवेला 2 नरसिंहो अने 1 सिंहण राजकोट चोटीला अने गोंडल तालुकाना अलग अलग वाड़ी विस्तारों में आटा फेरा करी रह्या छे। गईकाले आ 3 सावजोए त्रंबा पंथक में भायासर अने पाडासन गामनी सीम में 2 गाय, 1 वाछरडी अने 1 बड़ मारण करता मालधारियों में वारे फफड़ाट व्यापी जवा पाम्यो छे। फॉरेस्टनी टीम आ सिंह पाछळ सतत फरी रही छे, जो के सावजो द्वारा मानवोनो शिकार करवामां आवतो न होय तेने पकड़ी पांजरे पूरवामां आवशे के नहीं, आ अंगे अब तक साथे वात करता डीएसएस संदीप कुमारे जणाव्युं हतुं के गीरना जंगलमांथी आवेला 2 नर अने 1 मादा सिंह छेल्ला घणा दिवसथी गोंडल તાલુકો, રાજકોટ તાલુકો અને ચોટીલા તાલુકા, વિછીયા તાલુકામાં સતત આંટાફેરા કરી રહ્યા છે અને છેલ્લા 1 સપ્તાહથી આ 3 સિંહ રાજકોટ તાલુકાના હલેન્ડા નજીક હોવાનું લોકેશન મળી રહ્યું છે। આ 3 સિંહોએ ગોંડલ, હલેન્ડા, સરદાર, જસદણ, વિંછિયા, ચોટીલા, આણંદપુર, રામપરા અને દુધિયા પંથક સુધી લાંબી લટાર મારી લીધી છે। આજના આધુનિક સમયમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધતા પ્રકૃતિને મોટું નુકસાન થઈ રહ્યું છે। પ્રદૂષણ એક મોટો અને ગંભીર મુદ્દો બન્યો છે। વાયુ, પાણી અને અવાજ એવા તમામ પ્રકારના વધી રહી ગયેલા પ્રદૂષણને અટકાવવા વિશ્વભરના તમામ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ વિકાસવાદની ગતિમાં પ્રદૂષણ પર રોક લગાવવી સરળ નથી। અથાગ પ્રયત્નો છતાં વિશ્વના તમામ દેશોની સરકારો સફળ પુરવાર થઈ નથી, ત્યારે સરકાર નથી કરી શકી એ કોરોના વાયરસે કરી બતાવ્યું છે। અને 1 જ વર્ષમાં પ્રદૂષણ માટે મુખ્યત્વે જવાબદાર એવા કાર્બન ઉત્સર્જનમાં 7% ઘટાડો કરી દીધો છે। જે વિશે વધુ માહિતી આપવા જોડાયા છે અમારા સંવાદદાતા પ્રતિભાલસિંહ। જી, વાત કરવામાં આવે તો જે સરકાર નથી કરી શકી તે કોરોનાએ કરી બતાવ્યું છે। વિકાસની દોટમાં અત્યારે ઔદ્યોગિકની વાત કરવામાં આવે તો પ્રદૂષણનું એક મોટું સ્વરૂપ વિકાસમાં અત્યારે બની ચૂક્યું હતું। ખાસ કરીને જે વિકસિત દેશો છે તેમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધારે હોતું હોય છે। પ્રકૃતિને અસર કરતું પ્રદૂષણનો મુખ્ય તે છે કાર્બન ઉત્સર્જન, અને કોરોના દરમિયાન જ્યારે 5 મહિના સુધી કહેવાય કે સંપૂર્ણપણે બધા ઉદ્યોગોને ઠપ બંધ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને ત્યારે એક અહેવાલ રજૂ થયો સંયુક્ત રાષ્ટ્રમાંથી એમિસ રિપોર્ટમાં કે કોરોનાના સમય દરમિયાન કાર્બન ઉત્સર્જનમાં 7% ઘટાડો આવ્યો છે। 1 વર્ષ ચાલતા આ કોરોના કાળમાં અત્યાર સુધીમાં 7% જે કાર્બન ઉત્સર્જનનો ઘટાડો થયો છે તે ખૂબ સારી વાત છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો પૃથ્વીનું તાપમાન અત્યારે 3% વધ્યું છે। ત્યારે ગ્રીનહાઉસ ગેસની જો વાત કરી તો મુખ્યત્વે જંગલોમાં લાગતી આગને કારણે ગ્રીનહાઉસ ગેસ વધુ બનતો હોય છે, તો ક્યાંક ને ક્યાંક સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય દેશો પણ આની ફિકર કરી રહ્યા છે। ત્યારે ગ્રીનહાઉસમાં ઘટાડો ન થાય તેનું ધ્યાન રાખવા માટે અત્યારે કાર્ય ચાલી રહ્યા છે, અને બીજી તરફ જંગલો લાગતી આગને કારણે શું નુકસાન વધી રહ્યું છે ગ્રીન હાઉસ ગેસનું તેને પણ કેવી રીતના અટકાવે તેની ઉપર કાર્ય ચાલી રહ્યું છે। જી, ગુજરાતમાં વધુ એક ગેંગનો સાબરકાંઠા જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં મધ્યપ્રદેશથી હથિયાર લાવી ગેરકાયદેસર રીતે વેચાણ કરનારા 7 આરોપીઓને 4 પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા। તેમજ ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસના મામલામાં વધુ તપાસ દરમિયાન હથિયાર વેચનારી ગેંગનો પર્દાફાશ થયો હતો। લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 15 જેટલા આરોપીઓ અને 7 જેટલા હથિયારો પકડ્યા છે। 10-15 દિવસ પહેલા એ ડિવિઝનમાં 2 હથિયાર પકડાયા હતા, રોહિત સિંહ નામનો આરોપી પકડાયો હતો। એના પછી ટ્રાન્સફર વોરંટથી મહિપતસિંહ ચંપુવા ઝાલા, રહે ઝીંઝુવાડા, એમને લાવતા એને બીજા નામ ખોલ્યા હતા। એના પછી હિતેશ દેસાઈ નામનો આરોપી અમદાવાદ સેન્ટ્રલ જેલથી ટ્રાન્સફર વોરંટથી લાવતા એને 7 બીજા નામ ખોલ્યા અને 3 વેપર અમને કબજે કર્યા છે। 2 વેપન મહેસાણા, 1 નાગલપુર વિસ્તારમાંથી અને 1 આદિવાડા વિસ્તારમાંથી કબજે કરેલ છે, તેમજ 1 વેપન બનાસકાંઠા ભાભર વિસ્તારમાંથી કબજે કરેલ છે। એ ટોટલ અત્યાર સુધીમાં 11 વેપન અમે કબજે કરેલ છે અને 12 આરોપીની અરેસ્ટ કરેલ છે। 7 આરોપીમાં 1 વિપુલ રબારી અને 1 વિનોદ સ્વામી છે। વિનોદ સ્વામી પાટીદાર સંકલન સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે
અને એના પહેલા એ સરદાર પટેલ ગ્રુપનો અધ્યક્ષ હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી કુલ 81 કેન્દ્ર પર 15,000 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ કરવામાં આવી છે। બીએ, બીકોમ, એમએ, એમકોમ સહિત કુલ 21 પરીક્ષાઓનો પ્રારંભ આજથી થયો છે। કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષા આપતા પહેલા તમામ વિદ્યાર્થીઓને થર્મલ ગનથી સ્કેન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સેનિટાઈઝ કરીને જ પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિથિન પેથાણી દ્વારા 81 પરીક્ષા કેન્દ્રનું સીસીટીવી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલ 81 કેન્દ્રો પર પરીક્ષા ચાલી રહી છે। આપ જોઈ શકો છો કંટ્રોલ રૂમના આ દ્રશ્યો છે, જ્યાં અત્યારે ખુદ કુલપતિ શ્રી નીતિન પેથાણી સર અત્યારે મોનિટરિંગ કરી રહ્યા છે। તમામ કેન્દ્રોમાં ચોરી ન થાય તે માટે થઈને ખાસ કુલપતિ શ્રી પોતે જાતે મોનિટરિંગ કરી રહ્યા છે। અત્યારે આપણી સાથે વાતચીત માટે જોડાયા છે કુલપતિ શ્રી। સાહેબ, 81 કેન્દ્રો પર આજથી પરીક્ષાનો પ્રારંભ છે, શું કહેશો? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્સટર્નલની અને રેગ્યુલર પીજીની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજની 81 કેન્દ્રો ઉપરની આ પરીક્ષાઓ છે। જૂનાગઢ જેવા કેન્દ્રમાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે એટલે અમે કેન્દ્ર ફાળવેલું છે। દરેકે દરેક કોલેજ સાથેનું મોનિટરિંગ આ કંટ્રોલ રૂમમાંથી થઈ રહ્યું છે। દરેકે દરેક કોલેજમાં ગયેલા અધ્યાપક એટલે કે ઓબ્ઝર્વર એની સાથે પણ કંટ્રોલ રૂમમાંથી વાત થઈ શકે છે અને એમને બ્લોકની અંદર કઈ રીતે વિદ્યાર્થીઓ બેઠા બ્લોકમાં પોતે હાજર પણ થઈ શકે છે। એટલે આ રીતે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ઉપર નજર રખાઈ રહી છે અને આ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા શાંતિપૂર્ણ સ્થિતિમાં લેવાય છે। કોવિડની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે। આ બ્લોકમાં પણ જોઈ શકો છો કે દરેક વિદ્યાર્થીને ઝિગઝાગ બેસાડેલા છે અને દરેક વિદ્યાર્થી શાંતિપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે। સીસીટીવીથી સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે, કુલ કેટલો સ્ટાફ અત્યારે કાર્યરત છે? દરેક કોલેજના કંટ્રોલ રૂમમાં દરેકે દરેક સ્ટાફને ત્રણ ચાર કોલેજો આપેલી છે અને એ ત્રણ ચાર કોલેજો ઉપર જે પ્રકારે મુમેન્ટ થતી હોય એ મુમેન્ટ રજિસ્ટરની અંદર લખે છે। 20 જેટલા વિદ્યાર્થીઓ એટલે કે સ્ટાફ આ દરેકે દરેક કોલેજના નજર હેઠળ છે અને દરેકે દરેક સમયની નોંધ એમની પાસે થઈ રહી છે। ચોક્કસથી અત્યારે સીસીટીવી દ્વારા કુલ 81 કેન્દ્રો પર સખ્ત મોનિટરિંગ થઈ રહ્યું છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ પર કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે આપી રહ્યા છે। કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે ઋષિ દવે, અપતક ચેનલ, રાત। કોવિડ મહામારીએ દેશભરમાં પોતાની દહેશત ફેલાવી છે। ભારતમાં કોરોના વધે નહીં તે માટે જાહેર જગ્યાઓ બંધ કરવામાં આવી હતી, જેમાં મંદિરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને લઈને વીરપુર જલારામ મંદિર પણ બંધ રાખવામાં આવ્યું હતું। ત્યારે લાંબા સમય બાદ જલારામ મંદિર આજથી શરૂ કરવામાં આવ્યું છે, સાથે જ અન્નક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું છે। ભક્તોએ મંદિરમાં દર્શન કરવા પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। જપો નામ જલિયાણનું, કરે પાપનો નાશ, કર જોડી મોહન કહે, તમે રાખો દ્રઢ વિશ્વાસ। સંત શિરોમણી જલારામ બાપામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા ભાવિક દર્શનાર્થીઓ માટે આજથી સંત શિરોમણી જલારામ બાપાના જગ્યાના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે। તમામ ભાવિક દર્શનાર્થીઓ જલારામ બાપાના દર્શન કરી શકશે। દર્શનનો સમય સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધી, 3 થી 7, પછી 7:30 થી 9:30 સુધી તમામ ભાવિક દર્શનાર્થીઓ દર્શન કરી શકશે। સૌ પ્રથમ માનકેશ્વર મહાદેવ મંદિર પાસે રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવી તમામ ભાવિક દર્શનાર્થીઓ સંત શિરોમણી જલારામ બાપાના દર્શન કરી શકશે। ટોકન મેળવી માસ્ક પહેરવું ફરજિયાત અને પ્રવેશ દ્વાર ઉપર રાખવામાં આવેલ હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ દરેક દર્શનાર્થીઓએ ફરજિયાતપણે કરવાનો રહેશે। દર્શનની સાથે ભાવિક દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ આજથી શરૂ કરી દેવામાં આવી છે। ભોજન પ્રસાદની વ્યવસ્થા જલારામ અતિથિગ્રહ રેલવે સ્ટેશન રોડના સ્થળ પર રાખવામાં આવેલી છે। ભોજન પ્રસાદનો સમય સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી, સાંજના 6:30 થી રાત્રિના 8:30 દરમિયાન વીરપુર આવતા તમામ ભાવિક દર્શનાર્થીઓએ ભોજન પ્રસાદ અને દર્શન આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે। એટલા જ માટે જલારામ બાપાના ભાવિક ભક્તજનો જેની રાહ જોતા હતા એ દર્શનાર્થીઓ આજે વીરપુર તરફ આવે છે, બાપાના દર્શન કરે છે અને એમનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે। જય જલારામ।
હાલ સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે ત્યારે દેશમાં કોરોના વાયરસની વેક્સિન આવવાની તૈયારી થઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકા પણ પ્રથમ તબક્કે વેક્સિનને દરેક જરૂરિયાતમંદ માણસ સુધી પહોંચાડવા અંગેના પગલાં લઈ રહી છે। આજથી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ આશા વર્કર બહેનો શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં 50 વર્ષથી ઉંમરના તમામ લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે। આ કામગીરીમાં 958 ટીમો દ્વારા તમામ વોર્ડમાં જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે। હાલ સમગ્ર દેશ કોરોના વાયરસની મહામારી સામે જંગ લડી રહ્યો છે ત્યારે દેશમાં કોરોના વાયરસની વેક્સિન આવવાની તૈયારી થઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકા પણ પ્રથમ તબક્કે વેક્સિનને દરેક જરૂરિયાતમંદ માણસ સુધી પહોંચાડવા અંગેના પગલાં લઈ રહી છે। ત્યારે આજથી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ આશા વર્કર બહેનો શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં 50 વર્ષથી ઉપરના તમામ લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે। આ સર્વેમાં 958 ટીમો દ્વારા શહેરના તમામ 18 વોર્ડને આવરી લેવામાં આવ્યા છે। આગામી દિવસોમાં તમામ લોકોનો સર્વે કરી ડેટા બેંક બનાવવામાં આવનાર છે। કોરોનાની જે મહામારી છે તેને લઈને વિશ્વ આખું ચિંતિત છે, ભારત દેશમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે એવી વાત આવી રહી છે કે કોરોનાની જે વેક્સિન છે એ ટૂંક સમયમાં આવી રહી છે તેને તંત્ર એને લઈને હરકતમાં છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર પંકજ રાઠોડ। આપણે એમને પૂછી, સર અત્યારે ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, કઈ રીતનો સર્વે છે, કઈ રીતની કામગીરી કરવામાં આવશે? રાજ્ય સરકારના આદેશથી અને માનની કમિશનર સાહેબ ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ શહેરમાં જે વેક્સિનનો જે ફેઝ 2 છે એના માટેનો જે ડોર ટુ ડોર સર્વે હાથ ધરેલ છે, જેમાં મુખ્યત્વે વાત કરીએ તો રાજકોટ શહેરમાં આપણે જે આજે કામગીરી છે એ કામગીરી આપણે ઇલેક્શન બૂથ આધારિત કરવામાં આવશે। રાજકોટ શહેરમાં 956 જેટલા બૂથ છે કે જેમના આ વિસ્તાર આવરી લેવાનો છે અને આપણી રાજકોટ શહેરમાંથી 1000 ટીમ દ્વારા કામગીરી કરવામાં છે। આ કામગીરીનો મુખ્યત્વે હેતુ ઘરે ઘરે જઈ જે 50 વર્ષથી મોટી ઉંમરના છે એ લોકોની યાદી બનાવવાની છે અને સાથે સાથે જે 18 થી 50 વર્ષના કે જેમને કોમોર્બિડ એટલે કે લાંબી બીમારીથી પીડાય છે કે જેમને હૃદય કિડની કેન્સર અથવા તો બીજી કોઈ બીમારી છે તેમની યાદી તૈયાર કરવાની છે। આ યાદી તૈયાર કરવા માટે થઈને દરેકમાં એક આપણે 2 મેમ્બરનું ટીમ તૈયાર કરેલી છે કે જેમાં આશા વર્કર, આપણે આંગણવાડી વર્કર, હેલ્થનો તમામ સ્ટાફ અને શિક્ષકોને પણ આવરી લીધા છે। આ ટીમ ઘરે ઘરે જઈ અને આ માહિતી મેળવશે અને એની એક યાદી તૈયાર કરશે। આ કામગીરી છે આપણે અંદાજિત 3 થી 4 દિવસ ચાલશે અને આ યાદી તૈયાર થઈ ગયા બાદ જે ઇલેક્શન બૂથ છે એને અનુલક્ષીને ભવિષ્યમાં આપણે વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવશે। ઘરે ઘરે જે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે છે ત્યારે જે તે વ્યક્તિ છે એનું કઈ રીતે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ શું માંગવામાં આવે છે અને કઈ રીતે એમનું ચેકિંગ કરવામાં આવે છે? દરેક જે વેક્સિન છે એમાં જે કે 50 વર્ષથી મોટી ઉંમરના અને 18 થી 50 કોમોર્બિડવાળા છે કે જેમનું લિસ્ટિંગ બનાવવાનું છે એમાં દરેકને એક ફોટો આઈડી માંગવામાં આવે છે, એમાં આધાર કાર્ડ ફરજિયાત નથી, કોઈ પણ પ્રકારનું ફોટો આઈડી ઉપલબ્ધ હોય એ કરવામાં આવે છે અને સાથે સાથે એમનો મોબાઈલ નંબર પણ લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં એમની સાથે કોઓર્ડિનેટ કરવું અથવા મેસેજ આપવો તો થઈ શકે। તો દર્શક મિત્રો, અત્યારે અહીંયા વોર્ડ નંબર 12માં જે કોર્પોરેશનની જે આરોગ્ય ટીમ છે, શિક્ષકો છે, આશા વર્કર બહેનો છે સહિતની તમામ ટીમો અત્યારે અહીંયા જે ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને આગામી થોડાક દિવસોમાં આ સર્વે પૂરો કરી દેવામાં આવશે। કેમેરા પર્સન પ્રવીણ પરમાર સાથે ખુશી ભટ્ટી અબતક ચેનલ રાજકોટ। રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ કેનાલ સેક્શન 4ના ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને કેનાલ છોડવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું। સિંચાઈનું પાણી છોડવા માટે અને આ બાબતે સિંચાઈ અધિકારીને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારબાદ પાણી છોડવામાં આવ્યું હતું પણ હજુ સુધી સેક્શન 3 અને સેક્શન 4માં પાણી આવ્યું નથી। 10,000 ખેડૂતોને લોલીપોપ આપી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે અને કેનાલ છોડવામાં આવશે કે એવું ખેડૂતોને લાગતા ગામના ખેડૂતોએ સેક્શન 3 અને સેક્શન 4માં પાણી ઝડપથી આવે તે માટે મંજીરા અને રામધૂન કરીને રોષ વ્યક્ત કર્યો હતો। કેનાલના ઝડપથી પિયાત પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી। જો ઝડપથી પિયાત પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો ખેડૂતો પોતપોતાના પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। અમે મોટી મારડ સેક્શન 4ના ખેડૂતો 6 તારીખથી પાણી છૂટું હોવા છતાં આજે જે પાણી 36 કલાકે આવતું હોય એમની જગ્યાએ આજે 96 કલાક વીતવા છતાં પણ પાણી નથી પહોંચ્યું તો અહીંના ખેડૂતો પારાવાર રીતે નુકસાનીનો સામનો કરી રહ્યા છે। આજે અમે રામધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો છતાં પણ જો સરકારી અધિકારી કોઈ પણ પ્રકારનું એમાં ધ્યાન ના દે તો અમે આગળનો જે જલદ કાર્યક્રમો પણ આપશું અને કુદરતે પુષ્કળ પ્રમાણમાં પાણી આપેલું હોય પણ આ લોકોની નિષ્ઠુરતાને કારણે અન્યાય ખેડૂતો ઉપર સતત પારાવાર અન્યાય કરવા જઈ રહ્યા છે। અમે ખેડૂતોએ અહીંયા ધાણા, ઘઉં,
चणा आवा अन्य पाकों वावेतर आ लोकोनी आशा उपर करी दीधेलू होय अने पशु पक्षी आते अन्य रीते खराबी थती होय तो आ लोके जागवू जोईए अने तात्कालिक धोरणे आ पाणी पहोंचे एवी आगळनी कार्यवाही करवी जोईए। भारत माता की जय। जय हिंद। तारीख 3ના રોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું, સેક્શન 4ના ખેડૂતભાઈઓએ આવેદનપત્ર આપેલું, એના પછી 6 તારીખે બપોરે 1 વાગે કેનાલ છોડવાના મોબાઈલની અંદર વિડીયો વાયરલ થયો। 36 દર વખતે 36 કલાકની અંદર સેક્શન 3 અને 4માં પાણી પહોંચી જતું, અત્યારે 96 કલાક થઈ તો પણ પાણી અહીંયા પહોંચ્યું નથી। પાણી છૂટવાના સમાચાર સાંભળતાની સાથે ખેડૂતોએ ઘઉં અને ચણાનું વાવેતર કરી દીધેલું હોય, હવે અત્યારે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ કે આ પાણી હજી દેખાણું કેમ નથી। જો 24 કલાકની અંદર પાણી નહીં આવે તો ના છૂટકે અમારે ઉપવાસ આંદોલન ઉપર બેસવું જોશે, જે તે જવાબદારી સિંચાઈ અધિકારીઓને રહેશે। કોઈ પણ અધિકારીને પૂછો તો કે ફલાણા મગફળીમાં મુકાઈ ગયા, ઓલા ભાઈ રજા ઉપર ગયા, ઓલા અધિકારી છે નહીં, તો ખેડૂતોને શું કરવાનું? અત્યારે શું નુકસાન છે ખેડૂતોને? અત્યારે ઘઉં અને ચણાનું વાવેતર કરી દીધું છે, રોજ પંખીના રખોડે જવું પડે ખેડૂતોને, સવારથી લઈને સાંજ સુધી ખેતરમાં જ બેઠું રહેવું। સાયકલ ફોર ચેન્જ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરમાં લોકો વધુને વધુ સાયકલ સવારી કરે તે માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રોત્સાહિત કરે છે। નવી સાયકલ ખરીદનાર વ્યક્તિને સાયકલના બિલમાંથી ₹1000 સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી છે। મનપાના બજેટમાં સાયકલ સબસિડી પેટે 30 લાખની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યાર સુધીમાં 3000 લોકોને સબસિડી આપવામાં આવી છે। 30 લાખ પૂર્ણ થતાં ફરીથી દરખાસ્ત કરવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું। રાજકોટ શહેરમાં અમારા બજેટમાં આપણે સાયકલ સબસિડીની સ્કીમ જે ચાલે છે, એટલે કે કોઈ પણ માણસ સાયકલ ખરીદે તો એને 1000 રૂપિયાની સબસિડી એક કેશબેક RMC તરફથી મળે। આનો હેતુ હતું કે રાજકોટ શહેરમાં લોકો સાયકલને અપનાવે અને સાયકલથી જે ફાયદા થતા હોય છે, ફિઝિકલ, માનસિક, ફાઇનાન્શિયલ, આ બધા લોકો એનો લાભ લે। ગયા વર્ષે લગભગ 1500 જેટલા લોકોએ આનો લાભ લીધો હતો, 1456 ટુ બી એક્ઝેક્ટ, 1456। આ વર્ષે પણ આપણે બજેટમાં 30 લાખની જોગવાઈ એના માટે રાખી હતી। આ મને આપના માધ્યમથી બધાને જણાવતા ખુશી થાય છે કે ઓલરેડી આ વર્ષે આપણે આ જે ટાર્ગેટ હતું આપણો, એટલે કે બજેટ હતું 30 લાખનું, આ પૂરું થઈ ગયું છે, એટલે કે 3000 જેટલા લોકોને સાયકલ સબસિડી આપણા દ્વારા આપી દેવામાં આવી છે। આ એ બહુ હર્ષની વાત છે, કારણ કે એનાથી આ પ્રસ્થાપિત થાય છે કે રાજકોટ શહેરમાં લોકો સાયકલ અપનાવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા જે ભારત સરકારનો એક સાયકલ ફોર ચેન્જ કાર્યક્રમ ચાલે છે, આમાં આગળ વધીને ભાગ લઈ રહ્યા છે, જેનો હેતુ આ છે કે શહેરોની અંદર લોકો મોટરાઇઝ ટ્રાન્સપોર્ટને છોડીને સાયકલ અથવા તો પેદલ ચાલવાનું અપનાય, એનાથી ઘણા બધા ફાયદાઓ છે શહેર માટે પણ। અમને સીધા તો દેખાય છે, એક તો પોલ્યુશન ઓછું થાય, લોકોના સ્વાસ્થ્ય જળવાય, પાર્કિંગ માટે ઓછી સ્પેસ જોઈએ, રોડ્સમાં કન્જેશન ઓછું થાય, ઘણા બધા ફાયદાઓ છે એના। RMCમાં પણ આપણે એક નિયમ એક અપીલ કરી છે કે દર ફ્રાઈડે જેટલા પણ લોકો હોઈ શકે આટલા લોકો સાયકલથી અથવા તો પેદલ ઓફિસ આવે, અને ઘણા બધા લોકો કોર્પોરેશનના અમારા ઘણા બધા લોકો ફ્રાઈડે દર ફ્રાઈડે આવી રીતે આવે જ છે। તો આ બહુ હર્ષની વાત છે કે ખરેખર અમારા જે 3000 જેટલી જોગવાઈ કરી હતી આ થઈ ગયું છે। હવે હું આ જોગવાઈ વધારવા માટે એક દરખાસ્ત કરીશ, અને અમને અપેક્ષા છે કે અમારી બોડી જે હવે બોડીનો સર્વે પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ જ્યારે એડમિનિસ્ટ્રેટર આવશે તો એના કે જે બોડીનું લંબાવશે મને ખબર નથી, પરંતુ જે પણ નિર્ણય થશે, જે પણ યોગ્ય ઓથોરિટી હશે, આ ઓથોરિટી પાસે હું આ બજેટમાં વધારા કરવા માટે પ્રસ્તાવ પણ મોકલીશ, કારણ કે અમને લાગે છે કે એનાથી રાજકોટના દરેક નિવાસીને બહુ ફાયદો થશે। રાજકોટ શહેરમાં ઘણા વર્ષોથી સામાકાંઠા વિસ્તારમાં પારેવડી ચોકમાં ફૂલ બજાર ભરાય છે, જ્યાં નાના મોટા ફૂલના ધંધાર્થીઓ ફૂલના વેપાર કરતા હોય છે। ત્યારે ગઈકાલે યોજાયેલ સ્ટેન્ડિંગ બેઠકમાં વોર્ડ નંબર 7માં રામનાથપરા ઇન્દિરા બ્રિજ પાસેના કોર્પોરેશનના ઢોર ડબ્બાના પ્લોટમાં ફૂલ બજાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંગે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આપી હતી। રાજકોટ શહેરમાં જે રામનાથપરા આપણો જે શમશાન ભૂમિ છે, એના સામે પરંપરાગત રીતે ત્યાં વર્ષોથી લોકો ફૂટપાથ ઉપર અથવા તો રોડ ઉપર રેડી લગાવીને ફૂલ વેચતા હતા, અત્યારે વેચે છે। એક આધુનિક ફોર્મલ ફૂલની માર્કેટ બને એના માટે આપણા દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા, ટેન્ડર આવી ગયું,
અને પછી આપણે આજે સ્ટેન્ડિંગ કમિટી પણ આને મંજૂર કરી નાખ્યું છે. તો હવે રાજકોટ શહેરને પણ એક સારી ફૂલ બજાર મળશે. આ તો પહેલું છે. અમારી ઈચ્છા તો છે આવા જ ફૂલ માર્કેટ, ફૂલ બજાર રાજકોટ શહેરમાં 2-3 હોવા જોઈએ, જેનાથી જે લોકો આના સાથે સંકળાયેલા છે આ લોકોને એક વ્યવસ્થિત જગ્યા મળે જ્યાં લોકો વેપાર કરી શકે, અને ખરેખર જેના રાજકોટના નિવાસીઓને જેને ફૂલની જરૂર છે આ લોકોને પણ ઉમદા દામ ઉપર સારી ક્વોલિટીના ફૂલો મળે, એના માટે આ આજે જે પ્રસ્તાવ છે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યો છે. ભારત બંધ દરમિયાન પબ્લિક પ્રોપર્ટી અને જાહેરનામા ભંગ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અરવલ્લીના ભિલોડા હાથમતી બ્રિજ પાસે બસની હવા કાઢીને ટાયરોને નુકસાન પહોંચાડનારા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ભિલોડા એટીઆઈએ 4 બસના 9 ટાયરને રૂપિયા 4,100 નુકસાન અંગે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. દાદરામાં ચૂંટણી પરિણામ બાદ પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક વિકાસની યોજનાઓના કામો લેવામાં આવ્યા હતા. દાદરાનગર હવેલીના કલેક્ટર શ્રી સંદીપકુમાર સિંહ દ્વારા લેવાયેલ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે દાદરાનગર પંચાયતના તમામ કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. તેમજ સરપંચ સુમિત્રાબેન પટેલે જણાવ્યું હતું કે દાદરા ગ્રામ પંચાયતના વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે. હવે દાદરા ગ્રામ પંચાયતને મોડલ ગ્રામ પંચાયત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં સ્વચ્છતા અભિયાન દ્વારા મોડલ પંચાયત તરીકે સુંદર સ્કૂલો, ઘરે ઘરે પીવાનું પાણી, ગટર બનાવી, તમામ પાકા રસ્તાઓ બનાવવા જેવા કામો હાથ ધરવામાં આવશે. હમારે જેડીયુ પંચાયત સે હમ લોગ કી દાદરા પંચાયત મેં હમ લોગ સાથ મેં બેઠે હૈ તો હમ લોગ ને સભી જનતા કો વાદા કિયા થા કે હમ લોગ સબ કામ પૂરા કરેંગે. તો આજ હમ લોગ જો સફાઈ અભિયાન ચાલ રહા હૈ તો પહેલા તો હમારા દાદરા ગામ સ્વચ્છ બનાને કા હૈ. તો હમ લોગ ને કોશિશ કિયા હૈ, કામ ભી શરૂ કર દિયા હૈ. તો હમ લોગ સ્વચ્છ કામ બનાયેગે, ઉસકે બાદ હમારું મોડલ ગ્રામ પંચાયત બનને જા રહી હૈ. તો વો ઉસમે વો જો સ્કૂલ હૈ વાગદરા ગાંવ મે વો મોડલ સ્કૂલ બન રહી હૈ. તો મે તક તો અભી ખતમ પૂરી હો જાયેગી. તો ઉસમે સબ બચ્ચો કો શિક્ષા ભી શિક્ષણ ભી અચ્છા મિલેગા ઓર પ્રશાસન સર કે તરફ સે ભી બહુત દાદરા ગાંવ કે લીએ કોશિશ હો રહી હૈ. ઉસકે બાદ હમારે ગાંવ મે વો ફિલ્ટર પાણી કા પ્લાન્ટ ચાલ રહા હૈ, વો ભી અભી 31 ડિસેમ્બર તક ખતમ હોને વાલા હૈ. સબ ઘર ઘર કે પાણી મિલ જાયેગા, ઇસલિયે હમારા દાદરા ગાંવ મે એસા જ્યાદા વિકાસ હો રહા હૈ. એક દાદરા ચેકપોસ્ટ મે ગટર કા કામ ભી ચાલુ હૈ ઓર સબ જગા પે એસા કામ ચાલુ હૈ. જો ભી રોડ અભી બિગડા હુઆ હૈ વો ભી સબ રોડ મે કામ ચાલુ કરને વાલા હૈ. કામ ભી પાસ હો ગયા હૈ, લેકિન વો જો ભી પાણી કા લાઇન ખોદ કામ ચલતા હૈ વો ખતમ હો જાયેગા. ઉસકે બાદ વો માર્ચ તક રોડ ભી બનેગા. હમારી પહેલી મીટિંગ કલેક્ટર સબકે સાથ હુઈ થી તો ઉસને સબ બતાયા થા રોડ તો આ દાદરા કા સબ પાસ હો ગયા હૈ, લેકિન વો માર્ચ મે માર્ચ તક બનેગા. માનવ સેવા એ જ પ્રભુ સેવાને ચરિતાર્થ કરતા જરૂરિયાતમંદ સુધી પહોંચીને માનવ ધર્મ નિભાવતા બાયડ તાલુકાના ગાબટ ગામ નામના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાબટ ખાતે ટ્રસ્ટના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા જરૂરિયાતમંદ લોકો અને માનસિક અસ્વસ્થ લોકોની સેવા કરવાનું કાર્ય કરે છે. આજે ગાબટ ખાતે અમારા હંગામી ધોરણે કાર્યાલયનું ઉદઘાટન આજરોજ રાખવામાં આવેલ હતું. એમાં હાલની મહામારી અને કોરોના મહામારીને કારણે અમે લિમિટેડ સંખ્યામાં લોકોને ઇન્વાઇટ કરેલ હતા. અમારી ટ્રસ્ટની મુખ્ય જે સેવાકીય પ્રવૃત્તિ છે તેમાં ટિફિન સેવા, જેમાં એક ટાઈમ ટિફિન અમે લાભાર્થીઓને જરૂરિયાતમંદોને અમે પૂરું પાડીએ છીએ. આ સિવાય અમારી ટ્રસ્ટની બીજી સેવાઓ જેવી કે અસ્થિ બેંક. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અનાથ અપાઈ બિનાધારિત લોકો માટે જે સેવા કરવામાં આવે છે એ સેવાને ધ્યાનમાં રાખીને આજે ગાબટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શ્યામબાબુ કૃષ્ણસિંહ ઝાલા તરફથી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને બાંધકામ માટે અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જમીન ફાળવવાની આજે દરખાસ્ત કરવામાં આવી. આજના દિવસે સેન્સેક્સ 143 પોઈન્ટના ઘટાડા સાથે 45,959 રહ્યું હતું, જ્યારે નિફ્ટી 47 પોઈન્ટના ઘટાડા સાથે 13,481 રહ્યું હતું. આજના દિવસે સોનાનો ભાવ 51,090 રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 63,400 રહ્યો હતો. આ સાથે જ અબ તક બુલેટિન અહીં સમાપ્ત થાય છે. તમે જોતા રહો અબ તક. નમસ્કાર.